गुड मॉर्निंग मित्रों, विद्यार्थी मित्रों, काले आपणे अरश्यु जे छे सॉरी वंदो जे छे एना વિશેની સમગ્ર માહિતી આપણે કેળવી. તેમાંથી ફક્ત એક જ વસ્તુ મારા ધ્યાન મુજબ તમને કહેવાની રહી ગઈ છે અને એ છે ચલનપાદના નામ. આપણને ખ્યાલ છે કે ત્રણ જોડ ચલનપાદ નીકળે છે, બરાબર છે? પરંતુ એ ચલનપાદ જે છે એ ચલનપાદ ખંડોમાં વિભાજિત થયેલું છે. એટલે કે દરેક ચલનપાદમાં પાંચ ખંડો જે છે એ આવેલા છે. અને આ પાંચ ખંડોના નામ કયા છે? કારણ કે અગાઉ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાયા છે. આથી જો કદાચ પૂછાય તો આપણને ચલનપાદના નામ યાદ રહેવા ખૂબ જરૂરી છે. ફક્ત નામ જ યાદ રાખવાના છે, જેથી એની આકૃતિ પણ જો પૂછાય તો તમે એના નામ લખી શકો. હું અહીં પોઈન્ટ ઓફ વ્યૂ કરું છું વિદ્યાર્થી મિત્રો, તમારે એના નામ લખી લેવાના છે, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્રથમ આ જે ખંડ જે છે, આ જે ખંડ તમને દેખાઈ રહ્યો છે એ ખંડનું બરાબર નામ છે કક્ષ. શું નામ છે? કક્ષ, બરાબર. આ પહેલા નંબરનો ખંડ એનું નામ શું છે? કક્ષ. ઓકે, સેકન્ડ નંબરનો જે ખંડ જે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે જોઈએ કે સેકન્ડ નંબરના ખંડનું નામ શું છે. તો સૌથી પહેલો ખંડ જે છે એ છે કક્ષ, આ કક્ષ ખંડ. આ બીજા નંબરનો જે ખંડ જે સૌથી નાનો જે છે એનું નામ છે અર્બુદ. શું નામ છે? અર્બુદ, ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. અર્બુદ, બરાબર. હા, ફરી પાછું જોઉં, હું તમને ક્લેરિફાઈ કરું છું હજુ કે તમે કરી શકો, જોઈ શકો, જો બરાબર એના નામ યાદ રાખી લેજો, બરાબર. આ પ્રથમ ખંડ એનું નામ કક્ષ, આ બીજા નંબરનો ખંડ જેનું નામ અર્બુદ, આ ત્રીજા નંબરનો ખંડ જે છે બરાબર ને, તેને કહેવામાં આવે કીતજંગ. શું કહેવામાં આવે છે? કીતજંગ, બરાબર. આ ચોથા નંબરનો જે ખંડ જે છે એને કહેવામાં આવે અંતઃજંગ. શું કહેવામાં આવે છે? અંતઃજંગ, જંગ એટલે જંગ, બરાબર ને. તો જો ફરી પાછા નામ યાદ કરીએ, આ સૌથી ઉપરનો ખંડ પહેલા નંબરનો ખંડ કક્ષ, આ સૌથી નાનો બીજા નંબરનો ખંડ અર્બુદ, ત્રીજા નંબરના ખંડનું નામ કીતજંગ, ચોથા નંબરનું ખંડનું નામ છે અંતઃજંગ, બરાબર છે ને. અને પાંચમા નંબરનો જે ખંડ જે છે વિદ્યાર્થી મિત્રો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો જે ખંડ જે છે, બરાબર, એ પાંચમા ખંડનું નામ છે કીતગુલ્ફ. આ જે પાંચમો ખંડ જે છે, બરાબર ને, અહીંયાથી સ્ટાર્ટ થશે આ પાંચમો ખંડ જે છે, એ પાંચમા ખંડનું નામ છે કીતગુલ્ફ. શું નામ છે? કીતગુલ્ફ. સમજણ પડી ગઈ? હા, તો વંદાના ચલનપાદને નામ વાઇઝ આપણે આપીએ, એટલે કે ખંડ વાઇઝ આપીએ, પહેલામાં પહેલા ખંડનું નામ શું? કક્ષ. બીજા નંબરનો ખંડનું નામ શું છે? અર્બુદ. ત્રીજા નંબરના ખંડનું નામ છે કીતજંગ. ચોથા નંબરના ખંડનું નામ છે અંતઃજંગ. અને પાંચમા નંબરના ખંડનું નામ છે કીતગુલ્ફ. ફરી પાછું હું બરાબર તમને પોઈન્ટ ઓફ વ્યૂ કરી આપું છું, ધ્યાનમાં રાખજો, બરાબર છે. કદાચ એમસીક્યુમાં પૂછાઈ શકે. આ પહેલા નંબરનો, આ પહેલા નંબરનો ખંડ છે, બરાબર, એનું નામ કક્ષ. આ બીજા નંબરનો ખંડ છે એ અર્બુદ. આ ત્રીજા નંબરનો ખંડ છે, શું નામ છે એનું? કીતજંગ. આ ચોથા નંબરનો ખંડ છે અંતઃજંગ. અને આ પાંચમા નંબરનો ખંડ છે એનું નામ શું છે? કીતગુલ્ફ, બરાબર. આ પાંચ, આ ચાર, આ ત્રણ, આ બે અને આ એક. સમજણ પડી ગઈ? હા, તો વંદાના ચલનપાદમાં પાંચ ખંડ હોય છે, કક્ષ, અર્બુદ, કીતજંગ, અંતઃજંગ, કીતગુલ્ફ. નીચેથી ઉપર તરફ ગઈએ તો જઈએ તો કીતગુલ્ફ, અંતઃજંગ, કીતજંગ, કીતજંગ, ત્યારબાદ અર્બુદ અને કક્ષ. અને ઉપરથી જઈએ તો કક્ષ, અર્બુદ, કીતજંગ, અંતઃજંગ, કીતગુલ્ફ, એમાંથી સૌથી નાનો ખંડ અર્બુદ, બરાબર. ખ્યાલ પડી ગયો? તો આ છે વંદાના ચલનપાદ. ધ્યાનમાં રાખજો, નીટમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. એટલા માટે હવે આપણે અભ્યાસ કરીશું દેડકો, જે ઉભયજીવી પ્રાણી છે
આપણે દેડકા વિશે માહિતી કેળવવાની છે. હું અત્યારથી જ તમને કહી દઉં છું કે દેડકો એ આપણા નીટના સિલેબસમાં નથી, એને કોઈપણ સિસ્ટમના સવાલ જે છે આપણે સિલેબસમાં પૂછાતા નથી. પણ હા, ઉભયજીવીને સંબંધિત કોઈક સવાલ હોય તો તે પૂછાઈ શકે છે. આથી આ ચેપ્ટરમાં દેડકાના સિલેબસમાંથી નીટ માટે તમારે એક પણ ક્વેશ્ચન તૈયાર કરવાનો નથી. પરંતુ ઉભયજીવી સંદર્ભે, કારણ કે દેડકો ઉભયજીવીમાં આવે છે ને, તો ઉભયજીવી સંદર્ભે તમારે કદાચ એના કોઈ લક્ષણ પૂછાઈ શકે તો એ તમને આવડવા જોઈએ. ઓકે, દેડકાનું વૈજ્ઞાનિક નામ આપણને ખ્યાલ છે, આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં શીખ્યા છે. એનું નામ છે રાના ટાઈગ્રીના. શું નામ છે? રાના ટાઈગ્રીના. ઓકે, ચાલો દેડકાના લક્ષણ જોઈએ. દેડકો જમીન અને મીઠા પાણી બંનેમાં વસવાટ કરે છે. તે મેરુદંડી સમયના ઉભયજીવી વર્ગનું પ્રાણી છે. ભારતમાં જોવા મળતી દેડકાની સામાન્ય જાતિ રાના ટાઈગ્રીના. તેનું શરીરનું તાપમાન સ્થિર હોતું નથી, એટલે માટે આપણે અસમતાપી પ્રાણી કહીએ છીએ, અથવા તો બોલીએ છીએ શીત રુધિરવાળા. વાતાવરણના તાપમાન અનુસાર બદલાતું રહે છે. આ પ્રકારના પ્રાણીને અસમતાપી અથવા તો શીત રુધિરવાળા પ્રાણી કહે છે. દેડકો જ્યારે ઘાસમાં અને સૂકી જમીન પર હોય ત્યારે તેને તમે રંગ બદલતા જોયો હશે. યસ, દેડકામાં આ એક એ પણ એક કેટલીક જાતિના દેડકાઓમાં આ પ્રકારનું રંગ પરિવર્તનનું લક્ષણ જોવા મળે છે. તેઓ તેમના દુશ્મનથી સંતાવવા માટે રંગ બદલવાની ક્ષમતા ધરાવે છે. બીજું પણ એક છે, કેમોલિયન છે, એ પણ આ પ્રકારની રંગ ક્ષમતા દર્શાવે છે, રંગ બદલવાની રક્ષણાત્મક આવરણ તરીકે. આ રક્ષણાત્મક રંગ બદલવાની ઘટનાને રૂપ નકલ કહેવામાં આવે છે. તમે એ પણ જોયું હશે કે દેડકો શિયાળા અને ઉનાળામાં જોવા મળતો હોતો નથી. શિયાળામાં ટેમ્પરેચર ઊંચું, એટલે કે ઠંડી નીચું જાય, ઉનાળામાં ટેમ્પરેચર ખૂબ ઊંચું જાય. આથી દેડકો એ તાપમાન સામે પોતાનું શરીરનું ટેમ્પરેચર જાળવી રાખતો હોતો નથી. આથી વધુ ઠંડી અને વધુ ગરમી સામે રક્ષણ મેળવવા માટે એ શિયાળામાં શીત સમાધિ અને ઉનાળામાં ગ્રીષ્મ સમાધિમાં ચાલ્યો જાય છે, એટલે કે જમીનની અંદર ચાલ્યો જાય છે. દેડકો શિયાળા અને ઉનાળામાં જોવા મળતો નથી. આ સમયે ઠંડી અને ગરમીથી રક્ષણ મેળવવા માટે ઊંડા ખાડામાં જતો રહે છે. આને ક્રમશઃ શીત નિદ્રા અને ગ્રીષ્મ નિદ્રા કહે છે. ઓકે, ચાલો દેડકાની બાહ્યાકાર વિદ્યા આપણે સ્પષ્ટ કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે દેડકો જોઈ શકો છો. પહેલાં આપણે એક એક વસ્તુ જોઈએ, પછી આપણે એના કેરેક્ટર્સ પણ જોઈશું. બાહ્યાકાર વિદ્યા મોર્ફોલોજીકલમાં, ભાઈ જો તમે દેડકો કદાચ સ્પર્શ કર્યો હશે તો તમને ખ્યાલ હશે કે દેડકાની ત્વચા જે છે ભીની અને લીસી હોય છે. કારણ કે દેડકાની ચામડીમાં શ્લેષ્માનો સ્ત્રાવ કરતી હોય તેવી શ્લેષ્માની ગ્રંથિ હોય છે. એના કારણે એની ચામડી જે છે એ સતત કેવી હોય છે? ચીકણી હોય છે. બીજી એક વાત, એથી તમે જ્યારે એને પકડો ને તો તમારા હાથમાંથી એ કેવું થઈ જાય છે? લપસી જાય છે શ્લેષ્માના કારણે. સેકન્ડ, એની ત્વચા એનું મુખ્ય સંવેદાંગ છે, એટલે ભીની રહેશે એટલે વાતાવરણમાંથી સતત ઓક્સિજનયુક્ત હવા જે છે એ શ્વસન પણ એના દ્વારા કર. એમ તો દેડકો ત્રણ રીતે શ્વસન કરે છે, પણ ત્વચા પણ મુખ્ય સંવેદાંગ છે, બરાબર છે? તો ત્વચા પણ શ્વસનાંગ તરીકે વર્તે છે. આથી સ્વતંત્ર ભીની રહે છે જેના દ્વારા એ શ્વસનની પ્રક્રિયા જે છે એ પણ કરી શકે છે અને ત્વચામાં ભેજયુક્ત સ્થિતિ જાળવી રાખે છે. ખ્યાલ પડી ગયો? હા, જો દેડકાની ત્વચા શ્લેષ્માથી ઢંકાયેલી હોવાના કારણે લીસી અને ચીકણી છે. કેમ શ્લેષ્માથી ઢંકાયેલી છે? કારણ કે એમાં શ્લેષ્મા ગ્રંથિ આવેલી છે. તેની ત્વચા હંમેશા ભેજયુક્ત સ્થિતિ જાળવે છે. દેડકાની પૃષ્ઠ બાજુએ ચમકતા લીલા રંગની હોય છે. હવે બે પ્રકારની બાજુઓ હશે ને, પૃષ્ઠ અને વક્ષ, બરાબર? આ ઉપરની સપાટી આ પૃષ્ઠ અને આની નીચેની બાજુએ કેવું છે? તો વક્ષ સપાટી. આ પૃષ્ઠ બાજુએ છે ઘેરા લીલા રંગની અને ટપકાઓ દર્શાવે છે, જ્યારે વક્ષ સપાટી જે છે સફેદ પડતા પીળાશ પડતા રંગની દેખાય છે. ચાલો ત્યારબાદ, આ ઉપરાંત જુદા જુદા પ્રદેશોમાં જોવા મળતા દેડકાની જાતિઓ જુદી જુદી હોય તો એના મુજબ એના કલરમાં પણ ફેરફાર જોવા મળતા હોય છે. દેડકાની પૃષ્ઠ બાજુ ચમકતા લીલા રંગની હોય, જેમાં અનિયમિત ટપકા હોય છે. વક્ષ બાજુએ આછી પીળી હોય છે. દેડકો ક્યારે પણ પાણી પીતો નથી, પરંતુ ત્વચા દ્વારા તેનું શોષણ કરે છે. દેડકો પાણીમાં રહે એટલે પાણી પી ના? વિદ્યાર્થી મિત્રો, દેડકો ક્યારે પાણી પીતો નથી, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પરંતુ ત્વચા દ્વારા પાણીમાં રહેલો ઓક્સિજન જે છે એ મેળવે છે.
બરાબર, મેં તમને કીધું છે કે ભાઈ દેડકો ત્રણ પ્રકારે શ્વસન કરે છે, પ્લસ એની ત્વચા બી શ્વસનાંગ છે. બરાબર, તો ત્વચા વાટે એ પાણીમાંથી રહેલા ઓક્સિજનને આ શરીરની અંદર એન્ટર કરે છે, ખ્યાલ પડે છે? હા, પરંતુ ત્વચા દ્વારા એનું શું કરે છે, શોષણ કરે છે. દેડકાનું શરીર શીશ અને ધડમાં વિભાજિત થયેલું હોય છે. ચાલો આપણે જોઈ લઈએ કે દેડકાનું શરીર રચના. જો વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણાકાર શીશ અને ત્યારબાદ આખો ભાગ જે છે એ છે ધડ કહેવામાં આવે છે. આપણે એવું બોલતા હતા શીશ, ધડ, ઉરસ અને ઉદર. પરંતુ વિદ્યાર્થી મિત્રો, દેડકામાં સાચી ગરદનનો શું હોય છે, અભાવ હોય છે. જેવી રીતે તમારી ગરદન છે ને, નેક છે ને, એવી એની નેક હોતી નથી. બરાબર, એટલે શીર્ષ અને ધડ તો કેમ બે જ ભાગમાં વિભાજિત થયેલું છે, કારણ કે દેડકામાં સાચી ગરદનનો શું હોય છે, અભાવ હોય છે, ગ્રીવાનો ભાગ આવેલો હોતો નથી. બરાબર છે, એટલા માટે દેડકાનું શરીર રચના બે ભાગમાં વિભાજિત થયેલું હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, બીજી એક વસ્તુ છે, દેડકો જ્યારે અપરિપક્વ અવસ્થામાં હોય, બરાબર છે, દેડકાના ફલનની પ્રક્રિયા આપણને ખબર છે, ઉભયજીવીમાં ઈંડાઓ પાણીમાં ત્યાગ કરે, નર દેડકો પાણીમાં ત્યાગ કરશે, માદા દેડકો પાણીમાં ત્યાગ કરે, અને ત્યારબાદ પાણીમાં ફલન થાય અને ફલનમાં ઈંડાઓનું રૂપાંતરણ થાય. તો જ્યારે દેડકો પાણીમાં રૂપાંતરણની પ્રક્રિયા કરતો હોય ને, ત્યારે એને દેડકો ના કહેવાય, એને ટોડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, ટોડ કહેવામાં આવે છે. બરાબર છે, ખ્યાલ પડે છે તમને હું શું કહેવા માગું છું? હા, તો દેડકો જે છે પોતાની અપરિપક્વ અવસ્થા દરમિયાન પૂંછડી ધરાવે છે, પરંતુ જ્યારે દેડકો જેવો શું કે ટેડપોલ પણ કહેવાય, હા, ટોળ સિવાય બીજું નામ એનું ટેડપોલ છે. તો દેડકો જ્યારે પૂંછડી દર્શાવે ને, એ અવસ્થા એની કઈ છે, ટેડપોલ અવસ્થા છે. કઈ અવસ્થા છે વિદ્યાર્થી મિત્રો, ટેડપોલ અવસ્થા. તો દેડકો પોતાની ટેડપોલ અવસ્થા દરમિયાન પૂંછડી ધરાવે છે. બરાબર છે, પરંતુ જેવો દેડકો શું કહેવાય પુખ્ત થઈ જશે, તેવો એ પૂંછડી ધરાવતો હોતો નથી. આ આપણે દેડકાનું રૂપાંતરણ જ્યારે લાસ્ટમાં શીખીશું ત્યારે આપણે એ પણ જોઈ લઈશું. તેથી દેડકાની શરીરરચનામાં બે જ ભાગ છે, શીર્ષ છે અને ધડ છે, તેમજ ગરદન અને પૂંછડીનો શું હોય છે, અભાવ હોય છે. ઓકે, ખ્યાલ પડી ગયો? હા, ચાલો. મુખ ઉપર એક જોડ નાસિકા છિદ્રો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ મુખ છે, બરાબર છે, તેના અગ્ર છેડે જે છે શું આવેલા હોય છે, એક જોડ બંને બાજુ શું આવેલા હોય છે, નાસિકા કોટરો આવેલા હોય છે. બરાબર છે, આગળ જઈએ. આંખો બહારની તરફ ઉપસેલી અને પારદર્શક પટલથી ઢંકાયેલી હોય છે, જેથી પાણીની અંદર આંખનો બચાવ થઈ શકે. જો વિદ્યાર્થી મિત્રો, આંખો પણ કેટલી સરસ રીતે ઉપસેલી હોય અને બહારની તરફ ગોળાકાર હોય છે, આંખની ઉપર પારદર્શક પટલ હોય છે, જેથી પાણીની સામે શું કરે છે, બચાવ કરી શકે છે. આંખની બંને બાજુ કર્ણપટલ આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાન છે ને, હા, તો કાનની બહાર જે ગળીમય સંરચના છે ને, જેને કર્ણપલ્લવ કહેવામાં આવે, જે આપણા મનુષ્ય અથવા તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ સસ્તન સમુદાયનું લક્ષણ છે. પરંતુ એ પહેલાં સમુદાયમાં જે આવતા હોય, ઉભયજીવી છે, ત્યારબાદ આપણે એ પણ જોયું, શું કહેવાય, સરીસૃપ જોયું, વિહગ જોયું, તો એમાં કાનની સંરચના દર્શાવતા નથી, પરંતુ કેટલાકમાં બાહ્યકર્ણ ફક્ત નાના કુંડાળા મારફતે હોય કાન જેવી રચના ને, પણ તો આ પણ કર્ણ જ છે. કેટલાકમાં એવું હોય કે બાહ્ય એટલે કે બહારની સપાટી પર આવા કાનના છિદ્રો ન હોય પણ અંદરની તરફથી હોય. બરાબર, તો કહેવાનો મિનિંગ શું છે કે ભાઈ કાન એટલે આપણે એવી માન્યતા છે કે આપણા જેવી રીતે કાનની સંરચના છે એ હોવી જોઈએ. નહીં વિદ્યાર્થી મિત્રો, એ તો કર્ણપલ્લવ છે. બરાબર છે, હા, એટલે નાના છિદ્રો, કર્ણપટલ એટલે કે કાન આવેલા હોય છે. આંખની બંને બાજુ આવા કર્ણપટલના છિદ્રો આવેલા હોય એટલે શું, કાન ધરાવે છે, જે ધ્વનિના સંકેતોને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. અગ્ર અને પશ્વ ઉપાંગ, આ અગ્ર ઉપાંગ, આ પશ્વ ઉપાંગ. અગ્ર અને પશ્વ ઉપાંગ તરવા અને ચાલવા, ફરવા અને ખાડો ખોદવાનું કાર્ય કરે છે. અગ્ર ઉપાંગમાં ચાર આંગળીઓ આવેલી હોય છે, જ્યારે પશ્વ ઉપાંગમાં પાંચ આંગળી આવેલી હોય છે. બરાબર, અને તે પણ કેવી છે, અગ્ર ઉપાંગ કરતાં લાંબી, માઉસલ અને આ રીતે, કે ભાઈ ત્વચા જે છે એકબીજા સાથે આ રીતે જોડાયેલી હોય છે. અહીંયા ત્વચા, બરાબર, આ બધી ચામડીઓ આવે એટલે કોના જેવી રચના કરે છે, હલેસા જેવી રચના પ્રાપ્ત કરે છે. બરાબર, ચાલો. પશ્વ ઉપાંગ પાંચ આંગળી હોય છે, પશ્વ ઉપાંગની આંગળીઓ પટલથી જોડાયેલી હોય છે, જેથી તરવામાં મદદ કરે છે.
જડકામાં બાહ્ય લિંગભેદ જોવા મળે છે, એટલે કે નર અને માદા બંને કેવું છે, અલગ અલગ હોય છે. નર દેડકામાં અવાજ ઉત્પન્ન કરવા માટે સ્વર પેટી આવેલી હોય છે. તમે કેટલા દેડકાને જોયા હશે કે જે અવાજ કરતા હોય છે ત્યારે બ્લુ કલરની કોથળી જે છે એ બહાર ફૂલતી હોય છે, બરાબર? તે સ્વર કોથળી છે જે ફક્ત અને ફક્ત નર દેડકામાં આવેલી છે, માદા દેડકામાં આવેલી હોતી નથી. ત્યારબાદ નર દેડકો જે છે તો તેના અગ્ર ઉપાંગ જે છે, બરાબર, એની પહેલી આંગળી પર આવી આ ફૂલેલી આવી ગાદી જેવી રચના હોય છે, જેને મૈથુન ગાદી કહેવામાં આવે છે, જે માદા દેડકામાં શું હોય છે, એનો અભાવ હોય છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? હા, આ છે દેડકાની બાહ્યાકાર વિદ્યા. પૃષ્ઠ બાજુ, વક્ષ બાજુ, શીર્ષ, ધડ બે ભાગમાં વિભાજિત, સાચી ગરદન, પૂંછડીનો અભાવ, ત્રિકોણાકાર શીર્ષ, બરાબર છે. શીર્ષની અગ્ર બાજુએ શું આવેલું હોય છે, મુખ ઉપર એક જો નાસિકા છિદ્ર આવેલા હોય છે. ત્યારબાદ બહારથી ઉપસેલી પારદર્શક પટલ ઢંકાયેલી આંખ આવેલી હોય છે. આંખની પાસે કર્ણપટલના છિદ્રો આવેલા હોય છે, એટલે કે કાન આવેલા હોય છે, બરાબર, જે સાંભળવાનું કાર્ય કરે છે. અગ્ર અને પશ્વ ઉપાંગ આવેલા, અગ્ર ઉપાંગ ટૂંકા, પશ્વ ઉપાંગ લાંબા, અગ્ર ઉપાંગમાં 4 આંગળીઓ, પશ્વ ઉપાંગમાં 5 આંગળીઓ, અને દરેક આંગળી એકબીજા સાથે ત્વચા સાથે જોડાયેલી હોય, જે તરવામાં ખૂબ જ મદદરૂપ બને છે, બરાબર. નર દેડકામાં શું આવેલી હોય, ગળાના ભાગે સ્વર કોથળી, સ્વર પેટી, બરાબર, જે અવાજ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. જ્યારે માદા દેડકામાં અવાજ ઉત્પન્ન કરવા માટે કોઈ સ્વર કોથળી આવેલી હોતી નથી. એ ઉપરાંત નર જે છે એમાં અગ્ર ઉપાંગ જે છે એની પહેલી આંગળી પાસે મૈથુન ગાદી હોય છે, જે માદા દેડકામાં આવેલી હોતી નથી. ઓકે, ત્યારબાદ નર અને માદાનો બીજો તમને ભેદ કહું. નર જે છે એનું ઉદર પ્રદેશ જે છે, એટલે કે આ ધળ પ્રદેશ જે છે એ સાંકડું હોય છે, જ્યારે માદા જે છે એનો ઉદર પ્રદેશ જે છે એ કેવો હોય છે, પહોળો હોય છે, બરાબર. ખ્યાલ પડે છે તમને? હં, જુઓ ને કેટલા સરસ થઈ ગયા આપણી પાસે, કે નર અને માદા દેડકાનો તમારે એ દર્શાવવો હોય, ભેદ દર્શાવો, તો પહેલું અગ્ર ઉપાંગોની પહેલી આંગળી પાસે મૈથુન ગાદીની હાજરી આ કોણ દર્શાવે, નર. માદા દર્શાવતી હોતી નથી. નર દેડકા પાસે સ્વર કોથળી, માદા દેડકા પાસે સ્વર કોથળી નથી, બરાબર છે. ત્યારબાદ નર દેડકાનો ઉદર પ્રદેશ સાંકડો, જ્યારે માદા દેડકાનો ઉદર પ્રદેશ કેવો હોય છે, પહોળો હોય છે, બરાબર છે. નર દેડકો જે છે એ પ્રજનન સમયે પોતાનો કલર બદલતો નથી, જ્યારે માદા જે છે એ પ્રજનન સમયે ચળકતો પીળો રંગ જે છે એ ધારણ કરે છે. સમજણ પડી ગઈ? આ છે નર દેડકો અને માદા દેડકાના લિંગ ભેદ, એટલે કે બંનેને જુદા પાડી શકાય, બરાબર. વિદ્યાર્થી મિત્રો, એમાં એવું છે ને કે સ્વર કોથળીની વાત કરીએ તો, જ્યારે વર્ષા ઋતુ હોય, એવું કહેવામાં આવે કે દેડકામાં વર્ષા ઋતુ એની સંવહન ઋતુ હોય છે, પ્રજનન ઋતુ હોય છે, તો એ દરમિયાન નર દેડકો પોતાના અવાજ દ્વારા માદા દેડકાને આકર્ષતો હોય છે પ્રજનનની પ્રક્રિયા માટે, બરાબર છે. આથી એ સ્વર કોથળી જે છે એ પણ એક પ્રજનનની પ્રક્રિયા માટે સહાયક બનતી હોય છે. ઓકે, ખ્યાલ પડી ગયો? ચાલ, ત્યારબાદ હવે આપણે એની અંતસ્થ વિદ્યા જોઈશું કે એના ઇન્ટરનલ કેરેક્ટર્સમાં, એનાટોમીમાં આપણે શું શું જોવાના છે, જેવી રીતે બધાનું જોયું છે તેમ, પાચનતંત્ર જોઈશું, પરિવહન તંત્ર જોઈશું, શ્વસનતંત્ર, ચેતાતંત્ર, ઉત્સર્જન તંત્ર અને બાદમાં પ્રજનનતંત્ર જોઈશું. તો પ્રથમ જે છે એ પાચનતંત્રથી સ્ટાર્ટ કરીએ આપણે. દેડકાનું પાચનતંત્ર માં પહેલેથી ચાલુ કરું તો દેડકાનું એ સંપૂર્ણ પાચનતંત્ર દર્શાવે છે. સંપૂર્ણ પાચનતંત્ર એટલે શું, કોને કહેવામાં આવે, તો મુખથી લઈને મળદ્વાર સુધી ફેલાયેલો હોય, બરાબર ને, તો એને શું કહેવામાં આવે છે, સંપૂર્ણ પાચન માર્ગ કહેવામાં આવે છે. તો દેડકાના પાચનતંત્રમાં પાચક ગ્રંથિઓ પણ જોવા મળે છે, દાખલા તરીકે યકૃત, સ્વાદુપિંડ, બરાબર છે. હા, તો આ બધી શું છે, એ ગ્રંથિઓ છે, બરાબર છે, જે પાચનની પ્રક્રિયામાં શું કરતા હોય છે, મદદ કરતા હોય છે. તો એક પાચન માર્ગ છે અને પાચક ગ્રંથિઓ છે. વિદ્યાર્થી મિત્રો, આ પાચક ગ્રંથિઓ જે છે ને સીધી સીધી પાચનની પ્રક્રિયામાં મદદ કરતી હોતી નથી, પરંતુ એ પાચક ગ્રંથિમાંથી જે કંઈ પાચક પદાર્થનો સ્ત્રાવ થતો હોય, એ સ્ત્રાવ પાચનનો જે પાચિત ખોરાકમાં ભળે અને પાચનની પ્રક્રિયામાં શું કરે છે, એને મદદ કરે છે. દેડકાનો અન્ન માર્ગ ટૂંકો હોય છે,
कारण के देवको मांसाहारी छे अने आथी आंतरડાની लंबाई केवी छे ओछी छे। हूँ एक एक वाक्य समझावीश, पहला आटलू जोई लईए। तेनु मुख मुख गृह में खुले छे, कंठ नड़ी ने अनुसरीने अन्न नड़ी आवेली होय छे। अन्न नड़ी एक टूकी नड़ी छे जे जठर में खुले छे, जठर आगळ वधी आंतरડા मळाशय अने अंतमां औषाणी द्वारा बहार खुले छे। यकृत पित्तरसનો સ્ત્રાવ, ખ્યાલ છે યકૃતની અંદર જ પિત્તાશય આવેલું હોય છે, આથી યકૃત નલિકા ભેગી મળીને પિત્તરસનો સ્ત્રાવ કરાવે છે, બરાબર છે। યકૃતમાંથી જે કોઈ પિત્ત બને એ ક્યાં સંગ્રહાય, પિત્તાશયમાં સંગ્રહાય, તો યકૃત પિત્તરસનો સ્ત્રાવ કરે છે જેનો પિત્તાશયમાં સંગ્રહ થાય છે। એની નીચે આવેલી હોય સ્વાદુપિંડ, એક પાચક ગ્રંથિ જે સ્વાદુરસનો સ્ત્રાવ કરે, જે પાચક ઉત્સેચકો ધરાવે છે। દેડકો તેની દ્વિશાખી જીભ દ્વારા ખોરાકને પકડે, જઠરની દિવાલ દ્વારા સ્ત્રવિત, જઠરની દિવાલમાં મંદ HCL હાઇડ્રોક્લોરિક એસિડ રહેલો હોય જે જઠરરસ દ્વારા ખોરાકનું પાચન કરે છે। સેમ મનુષ્ય જેવું આમ અર્ધપાચિત ખોરાકને આમ પાક કહેવામાં આવે છે, આમ પાક, કારણ કે અંદર એસિડ ભર્યો એટલા માટે આમ પાક, આમ પાક એટલે એસિડ ધરાવતો હોય તેવું। જઠરમાંથી પસાર થઈને આંતરડાના પ્રથમ ભાગ વ્યૂ આકારને નડી અને પકવાશય કહેવામાં આવે છે। પકવાશય પિત્તાશયમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડનો સ્વાદુરસ સામાન્ય પિત્ત નળી દ્વારા પ્રાપ્ત કરે છે। પિત્ત શું કરે, ચરબીનું તેલોદી કરે, એટલે ચરબીના મોટા કણોને નાના કણોમાં રૂપાંતરણ કરી આપવાની પ્રક્રિયાને તેલોદીકરણ કહેવામાં આવે છે, અને સ્વાદુરસ કાર્બોદિત પ્રોટીનનું પાચન કરે છે। પાચનની અંતિમ પ્રક્રિયા આંતરડામાં થાય છે। પાચિત ખોરાક આંતરડાની અંદરની દિવાલમાં આવેલા ઘણા બધા આંગળીઓની ગળી જેવી રચના થાય, જેને રસાંકુરો કહેવામાં આવે છે। અપાચિત ઘન ખોરાક મળાશયમાં પહોંચે અને ઔષાણીમાંથી બહાર તે જાય છે। ચાલો આપણે પાચન અંગ સમજીએ, પાચન તંત્ર સમજીએ। વિદ્યાર્થી મિત્રો, આ પાચન તંત્ર સમજતા પહેલાં એક બે વસ્તુ સ્પષ્ટ કરવાની છે કે આ જે દેડકાનો જે પાચન માર્ગ જે છે એ ખુલ્લા પ્રકારનો છે, આપણે સૌ જાણીએ છીએ। મુખ ક્યાં ખુલી જતું હોય, મુખ ગૃહમાં, બરાબર, મુખ ક્યાં ખુલી જાય છે, મુખ ગૃહમાં। આથી મુખ ગૃહ જે છે એ પાછળના ભાગે સ્નાયુ ખૂબ જ નાની ટૂંકી નળીમાં ખુલે, જેને કહેવામાં આવે કંઠનળી। કંઠનળીની બાદ તરત જ પાટ જે આવે એને કહેવામાં આવે અન્નનળી, એટલે કે કંઠનળી એ અન્નનળીને અનુસરીને આવેલી છે। મુખગૃહ જે છે એ પાછળના ભાગે આવી કંઠનળીમાં ખુલે અને કંઠનળી તરત જ કયો ભાગ ચાલુ કરે, અન્નનળી, અને અન્નનળી ટૂંકો જ છે એટલા માટે તરત શું આવી જાય, જઠર આવી જાય। ખ્યાલ પડે છે? તો આ શું છે વિદ્યાર્થી મિત્રો, આ અન્નનળી છે, બરાબર। અન્નનળી જે છે એ આગળ જતા ક્યાં ખુલી જાય છે, તો જઠરમાં। જઠરની બરાબર ઉપરની બાજુએ આ આવેલું હોય છે, પૃષ્ઠ બાજુએ, એટલે કે ભાઈ આની ઉપરની બાજુએ સહેજ શું ગોઠવાયેલું હોય છે, તો યકૃત ગોઠવાયેલું હોય છે, બરાબર, એટલે કે પાચક ગ્રંથિઓ આવેલી હોય છે। સમજણ પડે છે? હા, કે ભાઈ યકૃતની ઉપર એટલે કે જઠરની સાથે સાથે ઉપર શું આવેલું હોય છે, તો થોડું સાઈડ પર આ રીતે યકૃતના ખંડો આવેલા હોય, અને યકૃતની નીચે શું આવેલું હોય છે, સ્વાદુપિંડની ગ્રંથિ આવેલી હોય છે। ખ્યાલ પડે છે? હા, શું આવેલું હોય છે, સ્વાદુપિંડની ગ્રંથિ। ચાલો આગળ જઈએ આપણે, જો આ અહીં તમને દેખાય છે, બરાબર છે, અહીં શું આપવામાં આવેલું છે, જો યકૃતના ખંડો આપેલા છે, યકૃતના ખંડો આપ્યા બાદ આ પિત્તાશય તમને દેખાય છે, જેમાંથી યકૃતમાંથી જે પિત્તર જે છે એ એકઠું થાય અને ક્યાં સંગ્રહાય છે, આ પિત્તાશયમાં સંગ્રહાય છે। યકૃતમાંથી યકૃત લાવે, પિત્તાશયમાંથી પિત્તરસ લાવે, તે નળી એક જ છે, અને આ નળી બંને ક્યાં ખુલી જાય છે, કઈ શું કહેવાય, કઈ ગ્રંથિમાં ખુલે છે, તો એનું નામ છે સ્વાદુપિંડ। એટલા માટે યકૃતમાંથી પિત્તરસ લઈ જતી એક જ નળી, અને એ ક્યાં ઠલવાતી હોય, સ્વાદુપિંડમાં, અને સ્વાદુપિંડમાં શું રહેલો હોય, સ્વાદુરસ, બરાબર। તો એક જ નળીમાં યકૃતરસ ભરે, પિત્તરસ ભરે, સ્વાદુરસ ભરે, એટલા માટે એને સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા તરીકે ઓળખવામાં આવે છે। સમજાઈ ગયું? સામાન્ય એટલે એક જ નળી, એ બંને ક્યાં ખુલી જશે, પકવાશયમાં। પકવાશય એટલે શું, એની એ વાત કરી લઈએ।
तो अन्ननड़ी क्या खुली जाए छे? जठरमां। जठरमां शू रहेलू होय? मंद एचसीएल, एसिडिक मध्यम जठरनी दीवाल में, बराबर छे। आ एचसीएल ना कारणे आ खोराक अन्ननड़ी में थी आवे अने संपूर्णपणे पाचन थयेलो होतो नथी, अर्धघन होय छे, अर्ध प्रवाही होय एवा पदार्थ के जेनी अंदर मंद एचसीएल भळे एने कहेवामां आवे आम पाक, अथवा तो बोलाय अम्ल पाक। ख्याल पड़ी गयो? हाँ, चल। जठर, जठरमांथी जे आ कई भाग जे छे युवाकारनी नड़ी एने कहेवामां आवे पक्वाशय। शुं कहेवामां आवे छे? पक्वाशय। आ पक्वाशय पासे स्वादुपिंडनी नड़ी जे छे ए खुले, એટલે સ્વાદુપિંડમાંથી રહેલો એટલે યકૃત સ્વાદુપિંડ સામાન્ય નળી જે છે એ આંતરડામાં એટલે કે પકવાશયમાં ખુલે છે, અને એ જે ઉત્સેચકનો જે સ્વાદુરસ કહીએ, પિત્તરસ કહીએ, જે કોઈ એટલે કે સ્ત્રાવ જે છે એ પકવાશયમાં ભળે। ખોરાક આમ પાક જઠરમાંથી ક્યાં આવે? આંતરડામાં। આમાં પાચક રસ ભળે, પાચનની પ્રક્રિયા થાય, ત્યાંથી ક્યાં જાય? આંતરડામાં। આંતરડામાંથી ક્યાં જશે? મળાશયમાં, અને મળાશયમાંથી ક્યાં જશે? મળવાહિની દ્વારા, અથવા તો આપણે એમ બોલીએ છીએ કે ઉષાની દ્વારા બહાર નિકાલ પામે છે। ખ્યાલ પડે છે? હા, તો આ એનો પાચન માર્ગ છે। જો કે હાઇડ્રોક્લોરિક એસિડ, જઠર રસ, અર્ધપાચિત ખોરાકને આમ પાક, જઠરમાંથી પસાર થઈને આંતરડાનો પ્રથમ ભાગ જે યુવાકાર એને પકવાશય, આ પકવાશયમાં જ પિત્તાશયમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડનો સ્વાદુરસ છે એ નળી ક્યાં ખુલી જાય? પકવાશયમાં, બરાબર છે। પિત્ત શું કરે છે? પિત્તરસ ચરબીનું તેલોદીકરણ, ચરબીનું તેલોદીકરણ એટલે ચરબીના મોટા ગોલકો હોય એનું નાના નાના કણોમાં વિઘટન કરી આપે, અને સ્વાદુરસ જે છે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો સ્વાદુરસ જે છે એ કોનું પાચન કરે છે? કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરે છે, બરાબર। પ્રાચીન પાચન માટેની અંતિમ પ્રોસેસ ક્યાં થાય? આંતરડામાં। તો જઠરમાં તો એ ફક્ત નાના ટુકડામાં વિભાજિત થાય અને એની અંદર એસિડ ભળે। પાચિત ખોરાક આંતરડાની અંદરની દિવાલમાં, ચલો હવે આંતરડાની અંદરની દિવાલ જે છે એ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આવા આંગળી જેવા પ્રવર્ધ ધરાવતી હોય, બરાબર છે, અને આ પ્રકારની દિવાલ ધરાવે છે। આ પ્રકારની દિવાલમાં આવા તંતુ જેવા પ્રવર્ધો આવેલા હોય જેને રસાંકુરો કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? રસાંકુરો કહેવામાં આવે છે। આ રસાંકુરો એટલે કે આ પ્રકારની ગળીમય રચનામાં, બરાબર ને, આંગળીઓ ગળી જેવી રચના હોય તો તે જે ખોરાકમાંથી જે પાચક રસો જે છે અથવા તો જે કંઈ જરૂરી પદાર્થો જે છે એ આ ગળીમય રચનામાં શું કરે છે? શોષાતું હોય છે। તો આને શું કહેવાય? રસાંકુરો કહેવામાં આવે છે, બરાબર। હવે અપાચિત ઘન ખોરાક ક્યાં પહોંચે? મળાશયમાં। જે જોતું હતું એ તો બધું લઈ લીધું રસાંકુરે, હવે જે બાકી રહેલો છે જે નથી પચ્યો એ ખોરાકનું રૂપાંતરણ શામાં થશે? મળમાં। ક્યાં જાય? મળાશયમાં, અને ત્યાંથી ક્યાં બહાર નીકળી જશે? તો ઔષાણીમાંથી બહાર નીકળી જશે। ઓકે, ખ્યાલ પડે છે? ઔષાણીમાંથી શું થાય? બહાર નીકળી જાય। જો આ અન્નનળી, આ યકૃત, પિત્તાશય, બરાબર છે, ત્યારબાદ જઠર, આંતરડું, આ યુ આકારની નળી, જઠર બાદ તરત જ આ જે નળી જે છે, બરાબર ને, એને શું કહેવામાં આવે છે? પકવાશય કહેવામાં આવે છે। અહીંયા પણ માર્ગ ખુલશે, સ્વાદુપિંડ અહીંયા પણ આવેલી હશે, બરાબર છે। તો એમાંથી જે સ્વાદુરસ એ સામાન્ય પિત્ત નળી દ્વારા આમાં ખુલી જશે, પિત્ત પકવાશયમાં ખુલે, અને એમાંથી આગળ જાય મોટાભાગે પેલું શું કહેવાય, પાચનની પ્રક્રિયા ક્યાં ચાલે? આંતરડામાં ચાલે। ત્યારબાદ આંતરડાની દિવાલ, તમને કીધું આંગળી જેવો આવો પ્રવર્ધ દર્શાવે છે ગળીમય સૌરચના, જેના દ્વારા રસાંકુરો દ્વારા શોષાય અને બાકીનો ન પચેલો ખોરાક હોય, બરાબર છે, અપાચિત ખોરાક હોય એનું મળમાં રૂપાંતરણ થાય, મળાશયમાં ત્યાંથી ક્યાં જાય? ઔષાણી દ્વારા બહાર ઢકેલાઈ જાય છે, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આ થયું દેડકાનું પાચન તંત્ર। ત્યારબાદ દેડકાના શ્વસન તંત્ર તરફ જઈએ। વિદ્યાર્થી મિત્રો આ દેડકાનું શ્વસન તંત્ર જે છે, બરાબર છે, તમને કીધું તેમ કે ભાઈ દેડકો બે પ્રકારનું જીવનચક્ર દર્શાવે છે, જમીનમાં પણ રહે અને પાણીમાં પણ રહે। તો સ્વાભાવિક રીતે જ્યારે જમીન પર હશે ત્યારે અલગ રીતે શ્વસન કરશે, અને જ્યારે પાણીમાં રહેતું હોય તો ત્યારે અલગ રીતે શ્વસન કરે છે, બરાબર ને।
પાણી વિશે તો આપણે શીખી ગયા, પાણીમાં હોય તો દેડકો પાણી પીતો નથી પરંતુ ત્વચા દ્વારા શ્વસન કરે છે, એટલે પાણીમાં રહેલા ઓક્સિજન જે છે ત્વચા દ્વારા પ્રસરણ પામે અને એટલે કે ઓક્સિજન જે છે એ પ્રસરણ પામે અને શરીરની અંદર જાય છે. એટલે વિચારો કે મુખ્ય શ્વસનાંગ જ એનું કયું છે, ત્વચા છે. બરાબર, તો જોઈએ આપણે કે ભાઈ દેડકો જે છે એ બે પ્રકારનું જીવનચક્ર દર્શાવે છે, પાણી અને જમીન, અને બંને જગ્યાએ જુદી જુદી રીતે શ્વસન કરે છે. પાણીમાં ત્વચા એક મુખ્ય શ્વસનાંગનું કાર્ય કરે છે, એટલા માટે ત્વચા દ્વારા શ્વસનની પ્રક્રિયાને કહેવામાં આવે ત્વચીય શ્વસન. શું કહેવામાં આવે છે? ત્વચીય શ્વસન. ત્વચામાં પ્રસરણ દ્વારા પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું વાત વિનિમય થાય. જમીન ઉપર મુખગુહા, ત્વચા અને ફેફસા શ્વસનાંગ તરીકે વર્તે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રણ પ્રકારનું શ્વસન થાય છે. પહેલું ત્વચીય શ્વસન, બીજું મુખ કંઠ નાલીય શ્વસન, મુખ કંઠ નાલીય શ્વસન, અને ત્રીજું જે છે ફુફ્ફુસીય શ્વસન. ફુફ્ફુસીય શ્વસન એટલે શું? ફેફસાનું શ્વસન. થઈ ગયા ત્રણ. બરાબર, આ બીજો ખ્યાલ પડે છે? જ્યારે જમીન પર હોય ત્યારે ત્રણે ત્રણ પ્રકારે શ્વસન કરશે. જોજો, હા, જમીન પર મુખ ગૃહા, ત્વચા અને ફેફસા. મુખ કંઠ નાલીય શ્વસન પણ કરે, ફુફ્ફુસીય શ્વસન પણ કરે અને ત્વચીય શ્વસન પણ કરે. તો દેડકામાં શ્વસન કેટલા પ્રકારે થાય? ત્રણ. પ્રથમ ત્વચીય, પાણીમાં હોય ત્યારે મોટે ભાગે ત્વચીય શ્વસન કરે. મુખ કંઠ નાલીય શ્વસન, ફુફ્ફુસીય શ્વસન. બરાબર છે? તો જ્યારે જમીન પર હોય ત્યારે મુખ ગૃહ્ય પણ કરશે, ત્વચીય પણ કરશે અને ફુફ્ફુસીય પણ કરશે. ફેફસા દ્વારા થતા શ્વસનને ફુફ્ફુસીય શ્વસન કહેવામાં આવે છે. ફેફસાની જોડ લંબાયેલ અંડાકાર ગુલાબી રંગની થેલી જેવી રચના છે. બરાબર ને? ફેફસાની જોડ, ફેફસા કેવા છે? બંને બાજુ જોડમાં આવેલા હોય છે, અંડાકાર ગુલાબી રંગના છે, થેલી જેવી રચના, જે ધરના ઉપરી ભાગમાં આવેલા છે. એટલે કયા પ્રદેશમાં આવેલા છે? ઉરસ પ્રદેશમાં. હવા નાસિકા છિદ્રોમાંથી પ્રવેશી મુખ ગૃહા અને પછી ફેફસા સુધી પહોંચે છે. એટલે કે નાસિકા કોટર અંદરની બાજુએ ક્યાં ખુલી જતા હશે? મુખ ગૃહામાં. અને મુખ ગૃહામાંથી પછી ક્યાં જશે? ફેફસા સુધી. ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા દરમિયાન દેડકો ત્વચીય દ્વારા શ્વસન કરે છે મોસ્ટ આઈએમપી. બરાબર, જ્યારે સમાધિ અવસ્થામાં હોય, સુષુપ્ત અવસ્થામાં હોય એવું કહેવાય, તો ત્યારે દેડકો કોના દ્વારા શ્વસન કરે છે? ત્વચા દ્વારા. ખાસ યાદ રાખજો, દેડકાનું પરિવહન તંત્ર પૂર્ણ વિકસિત અને બંધ પ્રકારનું. એટલે શું? પૂર્ણ વિકસિત એટલે સંપૂર્ણપણે કર્ણક્ષેપક પણ દર્શાવશે. બરાબર ને? ધમની શિરાઓ દ્વારા. ત્યારબાદ બંધ પ્રકારનું એટલે રુધિર જે છે એ કોટરોમાં ખુલતું હોતું નથી, પરંતુ રુધિર ધમની અને શિરાઓ દ્વારા વહન પામે છે. તેમાં લસિકાતંત્ર એ આપણા શરીરમાં રોગ પ્રતિકાર તંત્ર સજ્જ કરે છે. બરાબર, તો લસિકાતંત્ર આવેલું હશે. એટલે કે રુધિર પરિવહન તંત્રમાં હૃદય, રુધિરવાહિની અને રુધિરનો સમાવેશ થાય છે. રુધિર પરિવહન તંત્રમાં શું શું આવે? રુધિરનું પરિવહન કોણ કરે? હૃદય કરે, રુધિરવાહિની કરે અને રુધિર. લસિકાતંત્રમાં લસિકા, લસિકા વાહિની અને લસિકા ગાંઠોનું બનેલું હોય છે. બરાબર, લસિકાતંત્ર કોનાથી બને? લસિકા. લસિકામાં લસિકા જળ લઈ જતી નળીઓ લસિકા વાહિની, અને આ લસિકા કોષો ભેગા મળીને જે ગાંઠ જેવી રચના બનાવે એને લસિકા ગાંઠ કહેવાય છે. હૃદય માંસલ રચના છે. વિદ્યાર્થી મિત્રો, આમાં બહુ હું ડીપમાં જતી નથી, કારણ કે આપણને નીટમાં એની જરૂરિયાત નથી. બરાબર છે? એટલા માટે, અને જો તમને એવું લાગે કે ભાઈ આમાં વધુ ડીપમાં જવું છે તો આપણે જઈ શકીએ છીએ, એની ના નથી. પરંતુ આપણા નેટના સિલેબસમાં દેડકો જે છે એ છે નહીં. આથી તમે થિયરી સંબંધે જ ફક્ત યાદ રાખશો તો ચાલશે. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે વિદ્યાર્થી મિત્રો, મેં દર વર્ષે મોટેભાગે 2 વર્ષ અમે દેડકાનું ડિસેક્શન કર્યું છે લેબમાં. પરંતુ પછી તો એવું થયું કે વિદ્યાર્થીઓ જાતે જ લાવતા હતા દેડકું અને ડિસેક કરી આપતી હતી, અને એ લોકોને પણ મજા આવતી હતી. અમે પાચનતંત્ર, શ્વસનતંત્ર, ઉત્સર્જનતંત્ર બધું જ જોતા હતા. તો સામે જ એક થિયરી પાર્ટ એવો હતો કે જે પ્રેક્ટિકલ દ્વારા પૂર્ણ થઈ જતો હતો. હૃદય જોવામાં આવતું હતું, ફેફસા
કરોડ સ્તંભ પણ જોવામાં આવતું હતું, મૂત્રપિંડ જોવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો મોટા દેડકા પકડી લાવતા હતા અને ત્યારબાદ અમે દેડકો જે છે એ કાપીને ડિસેક્શન કરીને એના દરેકે દરેક તંત્રનો અમે અભ્યાસ કરતા હતા. પરંતુ છેલ્લા 2 વર્ષથી ફરી પાછું અમે આ દેડકાનું ડિસેક્શન જે છે એ કરતા નથી. કારણ કે બની શકે એવું કે આ પણ એક પ્રાણી છે, તો આપણે જો એનું ડિસેક્શન એ નથી, પેલું શું કહેવાય, માન્ય નથી, અને એટલા માટે પછી અમે ડિસેક્શન 2 વર્ષથી કરતા નથી. બાકી અગાઉના 2 વર્ષ હતા તો જ્યારે અમે દેડકાનું ડિસેક્શન કરતા હતા અને સ્ટુડન્ટ્સને પણ એટલી જ મજા આવતી હતી અને તેઓ પણ દરેકે દરેક પાર્ટ જે છે એને ખૂબ ક્યુરિયોસિટી સાથે અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ સાથે કાપતા પણ હતા. કારણ કે હું એમના હું એકવાર કાપીને કટ મૂકીને બતાવી દેતી હતી અને પછી બીજો દેડકો પણ એ લોકો સાથે રાખતા હતા અને પછી કે ટીચર અમે એને ડિસેક્શન કરીએ, તો કાપતા પણ હતા. પરંતુ હવે આપણે એ વસ્તુ કરતા નથી. પહેલાં એવું કરતા હતા. તો આ પહેલાંનો એક અનુભવ જે છે એ તમારી સાથે શેર કરું છું ડિસેક્શન બાબતનો. તો ત્યારે દરેકે દરેક અંગ જે છે લાઈવ તંત્ર એમ કહેતા હતા તે જોતા હતા અને દરેક વિદ્યાર્થીઓને એનો લાભ પણ મળતો હતો. હૃદય એ માંસલ રચના છે જે દેહ ગૃહની ઉપરની બાજુ આવેલું છે. તે 3 કોટર ધરાવે છે, 2 કર્ણક અને 1 ક્ષેપક. બરાબર કે ઉભયજીવીનું હૃદય જે છે ત્રિખંડીય છે, 2 કર્ણક છે અને 1 ક્ષેપક છે. જેને પરિરદ એટલે કે હૃદય જે છે એની ફરતે પાતળું પારદર્શક આવરણ ધરાવે છે અને પરિરદ આવરણ કહેવામાં આવે છે. ત્રિકોણાકાર રચના જેને શીરા કોટર કહેવામાં આવે છે. હૃદયને પૃષ્ઠ બાજુએ એક કોટર આવેલું હોય જ્યાં શીરાઓ ખુલતી હોય છે, એના દ્વારા બ્લડ એકઠું થતું હોય એને શીરા કોટર કહે છે, જે હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલું હોય છે. કોની સાથે? કઈ બાજુએ? જમણા કર્ણક સાથે. તથા મહાશીરાઓ દ્વારા રુધિર પ્રાપ્ત કરે છે. મોટી શીરાઓ દ્વારા આ શીરા કોટર જે છે એ બધી પશ્વ મહાશીરા, અગ્ર મહાશીરા, આ બધી મોટી મહાશીરાઓ ભેગા મળી અને ક્યાં ખુલી જતી હોય છે બધું રુધિર ક્યાં એકઠું કરે છે? શીરા કોટરોમાં. ત્યારબાદ આગળ જઈએ આપણે. હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલું હોય, મહાશીરા દ્વારા રુધિર પ્રાપ્ત કરે. હૃદયની વક્ષ સપાટી પર આવેલી થેલી જેવી રચના શંકુધમનીમાં ક્ષેપકમાં ખુલે છે. હૃદયમાંથી રુધિરને ધમનીઓ દ્વારા શરીરના બધા ભાગોમાં મોકલવામાં આવે છે. શીરા લાવે અને ધમનીઓ દ્વારા શરીરના બધા ભાગોમાં મોકલવામાં આવે. શરીરના જુદા જુદા અંગમાંથી રુધિરને એકત્રિત કરી હૃદયમાં પહોંચાડવામાં આવે અને શીરાતંત્ર બનાવે છે. દેડકામાં વિશિષ્ટ શીરા જોડાણ યકૃત તથા આંતરડાના ઉપરાંત મૂત્રપિંડ અને શીરાના નીચેના ભાગમાં જોવા મળે તેને નિવાહિકા તંત્ર. વિદ્યાર્થી મિત્રો, નિવાહિકા તંત્ર શબ્દ અહીં જરાક એનો અર્થ કરી લેજો કે હૃદય જે છે એટલે કે રુધિર જે છે એ હૃદયમાં પહોંચતા પહેલાં કોઈ અન્ય અંગોમાં ખુલી જતું હોય, બરાબર, તો એને નિવાહિકા તંત્ર કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણા પશ્વ ઉપાંગોનું એટલે કે નીચેથી આવતું રુધિર જે છે એ પહેલાં મૂત્રપિંડમાં ખુલી જાય છે, ઉપરથી આવતું સમગ્ર રુધિર જે છે એ યકૃતમાં ખુલી જતું હોય છે. તો યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર. તો દેડકામાં પણ 2 પ્રકારના નિવાહિકા તંત્ર હોય છે કે જે હૃદયમાં સીધું ખુલવા કરતાં પહેલાં કોઈ અન્ય અંગોમાં ખુલી જતું હોય છે તો એને નિવાહિકા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? તો યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર. ત્યારબાદ રુધિર રસ અને રુધિર કોષો ધરાવે છે. રુધિરના કમ્પોનન્ટ શું છે? તો એક તો એનું પ્રવાહી અને એકમાં આવેલા કોષો. રુધિર કોષો તરીકે RBC એટલે રક્તકણ અથવા તો ઇરિથ્રોસાઇટ્સ કહીએ આપણે એને, અને WBC શ્વેતકણ અથવા લ્યુકોસાઇટ. RBCનું નામ ઇરિથ્રોસાઇટ્સ અને શ્વેતકણનું નામ લ્યુકોસાઇટ્સ. અને રુધિર કણિકા હોય છે. રક્તકણમાં લાલ રંગનું શ્વસનરંજક, લાલ રંગનું હોય એટલે શું હોય? હિમોગ્લોબિન. આ કોષો કોષ કેન્દ્રયુક્ત હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાની બાબત, કોઈના પણ રક્તકણ, મનુષ્યના રક્તકણ કોષ કેન્દ્ર હોતા નથી, પરંતુ દેડકાના રક્તકણ જે છે એ કોષ કેન્દ્રયુક્ત છે. આપણા રક્તકણ જે છે લાલ રંગના કણ એ કોષ કેન્દ્રયુક્ત નથી. હા, WBC છે, પરંતુ રેડ બ્લડ સેલ જે છે એ કોષ કેન્દ્ર ધરાવતા નથી. જ્યારે દેડકો જે છે એના કોષ કેન્દ્રો જે દેડકો જે છે એના રક્તકણ જે છે એ કોષ કેન્દ્ર ધરાવે છે.
લસિકા રુધિરથી અલગ હોય છે. હા, લસિકા પ્રવાહી અને રુધિર બંને એકબીજાથી અલગ વહેતા હોય છે, કારણ કે તેમાં કેટલાક પ્રોટીન તેમજ રક્તકણોનો શું હોય છે, અભાવ હોય છે. એમ તો બંનેનું શું કહેવાય, પ્રવાહી દેહ જળ જે છે એ એક સરખું જ હોય, છતાં એમાં થોડો ભેદ હોય છે, કારણ કે લસિકા જળ જે છે એમાં પ્રોટીન અને રક્તકણનો શું હોય છે, અભાવ હોય છે. આથી લસિકા પ્રવાહી જે છે એ આછા પીળા રંગનું હોય છે. પરિવહન દરમિયાન રુધિર પોષક તત્વો, વાયુઓ અને પાણી નિયત સ્થાને લઈ જાય છે અને રુધિરનું પરિવહન માવસલ હૃદયના ધબકારાની ક્રિયા દ્વારા થાય છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખો, દેડકો મિશ્ર પરિવહન તંત્ર દર્શાવે. મિશ્ર એટલે શું ભાઈ, ડાબા કર્ણક, જમણા કર્ણક, બરાબર છે? જમણા કર્ણકમાંથી શિરાકોટરમાંથી રુધિર ઠલવાય, ઓકે, પાછું પેલામાં જાય, એટલે અશુદ્ધ રુધિર, શુદ્ધ રુધિર બધું ભેગું થાય. ક્યાં ભેગું થાય? ક્ષેપકમાં, અને ક્ષેપકમાંથી ધમની દ્વારા પાછા શરીરના અન્ય અંગો તરફ વહન પામે. આમ દેડકો જે છે એ મિશ્ર રુધિર પરિવહન ધરાવે છે. મિશ્ર એટલે ઓક્સિજનયુક્ત, ઓક્સિજન વિહીન, ભેગું થાય અને ભેગું થઈને પછી આ મિશ્ર રુધિર જે છે આખા શરીરમાં પરિવહન પામે, એટલા માટે દેડકો મિશ્ર પરિવહન ધરાવતું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધી આપણે જોયું, આજે આપણે એને પરિવહન તંત્ર વિશે થોડીક માહિતી મેળવી અને પાચન તંત્ર જોયું તેમજ એની બાહ્યાકાર વિદ્યા જોઈ. વિદ્યાર્થી મિત્રો, તમારે આજે સવાલમાં દેડકાની બાહ્યાકાર વિદ્યા જે છે એ લખવાની રહેશે, તેમજ પાચન તંત્ર જે છે એ લખવાનું છે. બે સવાલ આજના હોમવર્કમાં, દેડકાની બાહ્યાકાર વિદ્યા, દેડકો દોરવાનો નથી આ પણ તમને કહી દઉં છું, બરાબર છે? અને પાચન તંત્ર જે છે, પાચન તંત્રની આકૃતિ વિદ્યાર્થી તમે જો દોરી શકતા હોવ તો નામ નિર્દેશન કરીને દોરજો, અને આટલું પાચન તંત્ર સુધીનું લખાણ દરેક વિદ્યાર્થી મિત્રોએ કરવાનું છે. ઓકે, તો આજે તમને તમારા હોમવર્કમાં બે પ્રશ્નો મળ્યા છે, દેડકાની બાહ્યાકાર વિદ્યા અને દેડકાનું પાચન તંત્ર.